નમસ્કાર કૃષિ દર્શન કાર્યક્રમ અંતર્ગત આપ સર્વે દર્શક મિત્રો ખેડૂત મિત્રોનું ખૂબ ખૂબ સ્વાગત છે મિત્રો આપણે સૌ જાણીએ છીએ કે પહેલું સુખ તે જાતે નર્યા એટલે કે જ્યાં સુધી આપણા શરીરની તંદુરસ્તી ન રહે નિરોગી ન રહે ત્યાં સુધી જીવન નકામું તો તેવી જ રીતે જ્યારે આપણી સાથે એટલે કે પશુપાલન ઉદ્યોગ સાથે સંકળાયેલા ખેડૂત મિત્રો છે તેમના પશુઓનું સ્વાસ્થ્ય જો નિરોગી ન હોય તો તે પણ વ્યવસાય માટે નકામું છે અને માટે તેના માટેની માહિતી પણ ખૂબ જ આવશ્યક છે અને તેના માટે આજે ખાસ કરીને આજનો આપણો જે વિષય છે આ કાર્યક્રમ અંતર્ગત તે છે પરોપ થતા રોગો તો તે અંગે વિસ્તૃત માહિતી આપવા માટે આજે આપણી વચ્ચે ઉપસ્થિત છે મદદનીશ પશુપાલન નિયામક પશુ રોગ સંશોધન લેબોરેટરી રાજકોટના ડોક્ટર પ્રકાશ સી બોરીસાગર સાહેબ સાહેબ આપનું ખૂબ ખૂબ સ્વાગત છે આજના આપણા કૃષિ દર્શન કાર્યક્રમ અંતર્ગત નમસ્કાર પશુપાલક મિત્રો સાહેબ જે રીતે મેં વાત કરી કે આપણા સ્વાસ્થ્ય માટે આપણી જાગૃતતા ખૂબ જ જરૂરી છે અને તે જ રીતે પશુઓના શરીરમાં જો કોઈ લક્ષણોમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર આવે અને તે કયા રોગને કારણે આવ્યો છે તેની માહિતી પણ એટલી જ આવશ્યક છે તો આજનો જે વિષય મેં કહ્યો કે પરોપજીવથી થતા રોગો તો સૌથી પહેલા આપણા ખેડૂત મિત્રોને પણ ઘણી વખત આ પ્રશ્ન થતો જ હશે કે આ પરોપજીવ એટલે શું અથવા તો આ ક્યાં જોવા મળે છે બહુ મહત્ત્વનો પ્રશ્ન છે આ કારણ કે આ પરોપજીવી જે છે એ આપણા પશુઓ માટે છૂપો દુશ્મન છે અને એ આપણા પશુપાલકોને આર્થિક રીતે ઘણું જ નુકસાન કરે છે પરોપજીવો એટલે એવા જીવો કે જે પોતાની જરૂરિયાત પૂરી કરવા માટે બીજા જીવો ઉપર આધાર રાખે છે બીજા જીવોમાંથી ખોરાક મેળવે છે અને બીજા જીવો ઉપર રહે છે એટલે આ પરોપજીવીઓ જે છે એ આપણા પશુઓ છે એમાં રહે છે અને એમાંથી ખોરાક મેળવે છે હવે આ પરોપજીવીઓ આપણા પશુઓમાં અંદર રહે છે તથા બહારના વાતાવરણમાં પણ રહે છે અને આ પરોપજીવીઓ પશુઓની અંદર રહી અને પશુઓને ઘણું જ નુકસાન કરે છે તથા સમયાંતરે તે પોતાનું રહેઠાણ બદલતા રહે છે હવે આ પરોપજીવીઓ છે ને પશુઓના શરીરમાં રહી અને આસાનીથી એમાંથી ખોરાક છીનવી લેતા હોય છે અને આ પરોપજીવીઓ પશુઓના શરીરમાં રહી ખોરાક તરીકે લોહી કે આપણા મહામુલા પશુઓને સ્વાસ્થ્યને માઠી અસર કરતા હોય છે તો આ પરોપજીવો કયા 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 હોય છે આમ જનરલી શું છે કે એનું આપણે ક્લાસિફિકેશન જોઈએ તો બે પ્રકારના પરોપજીવીઓ હોય છે એક પરોપજીવી એવા કે જે અંદરના પરોપજીવી કે જે પશુઓના શરીરની અંદર હોય છે બરાબર જે આપણા કૃમિ ને એ બધા છે એ પશુઓના શરીરના અંદર રહે છે અને એને આપણે અંદરના પરોપજીવીઓ કહીએ છીએ બીજા એક પરોપજીવીઓ એવા હોય છે જે બાહ્ય પરોપજીવી જે પશુઓના શરીરની બાહ્ય ત્વચા ઉપર રહેતા હોય છે અને પશુઓના શરીરની બાહ્ય ત્વચા ઉપર રહી પશુઓના શરીરમાંથી લોહી ચૂસી પશુઓની સ્વાસ્થ્યને માઠી અસર કરતા હોય છે તો સર મને એક પ્રશ્ન થાય છે કદાચ મારી સાથે આપણા ખેડૂત મિત્રોને પણ થતું હશે કે નાના બાળકો હોય છે ત્યારે જ્યારે તેઓ કંઈ રડે છે તો આપણે એવો ખ્યાલ આવે કે તેમને કોઈ તકલીફ છે ને એનું સંશોધન એને આપણે તબીબી તપાસ કરાવીએ છીએ તો તેવી જ રીતે પશુઓમાં તમે વાત કરી કે કૃમિ તો એ કેવી રીતે ખબર પડે કે તેમને કૃમિનો આ રોગ આવ્યો છે હા બહુ મહત્વનો પ્રશ્ન છે કે પશુઓને કૃમિની અસર છે અથવા તો પશુ કૃમિથી સંક્રમિત છે એ જાણવા માટેના શું ચિહ્નો છે હવે આપણે જાણીએ છીએ કે કોઈ પણ પશુ હોય એને અપચો રહેતો હોય વારે વારે આફરો ચડી જતો હોય ખોરાક ઓછું ખાતું હોય અથવા ન ખાતું હોય તો આપણે કહી શકીએ કે એને કૃમિની અસર હોય શકે પછી બીજી વાત એવી છે કે પશુ ખોરાક ખાતા ખાતા પણ દુબળું પડતું જતું હોય તો એને કૃમિનું સંક્રમણ હોય છે કારણ કે પશુ જે ખાય છે એમાંથી આ આપણા પરોપજીવ એટલે કે કૃમિઓ એમાંથી ભાગ પડાવી જાય છે એટલે પશુનો વિકાસ થતો નથી અને ડૂબું રહે છે પછી બીજું એને એનેમિયાની અસર થાય છે જે લોહીના ટકા આપણે ઘટેને એને લોહી પાતળું થાય છે શરીર ફીક્કું પડી જાય છે રૂવાટી વધી જાય છે અને બરછટ થઈ જાય છે અને પશુઓને કબજિયાત રહેતું હોય અથવા તો ઝાડા રહેતા હોય તો આ બધા ચિહ્નોને આધારે આપણે કહી શકીએ કે આ પશુમાં કૃમિનું સંક્રમણ થયેલ છે તો સર આપે વાત કરી કે આ કૃમિને કારણે આ રોગ થાય છે પરોપજીવ પરંતુ આ ચેપી રોગ છે સર એટલે જનરલી આપણા જે પાલતુ પશુઓ છે એ આપણા ચરિયાણમાં ચરતા હોય છે ઘાસ ઘાસ ચરતા હોય છે હવે જનરલી એ ચરતા હોય છે ત્યારે ત્યાંની જે માટીમાં આ કૃમિ કે પરોપજીવી હોય છે અને ઈંડા હોય છે એટલે ઘાસ સાથે માટી સાથે આ કૃમિના ઈંડા એના પેટમાં જતા હોય છે અને પશુઓને એનો ચેપ લાગતો હોય છે જનરલી ઘાસ મોટું હોય ને ત્યારે આપણા મોટા પશુઓ મોટા પાલતા પાલતું પશુઓ એટલે કે ગાય ભેંસ ચરતા હોય છે પછી એ ચરી જાય પછી જે નાનું ઘાસ વધતું હોય છે તેમાં ઘેટા બકરા ચરતા હોય છે જનરલી આ કૃમિના ઈંડાઓ આ જે નાનું ઘાસ હોય છે તેમાં એનું સંક્રમણ વધારે પ્રમાણમાં હોય છે એટલે આવા નાના ઘાસમાં ઘેટા બકરાઓ ચરતા હોય છે એટલે જનરલી મોટા પશુ કરતા ઘેટા બકરામાં આ કૃમિના સંક્રમણનો રોગ વધારે પ્રમાણમાં જોવા મળતો હોય છે સાહેબ આમાં એક બીજો પ્રશ્ન પણ એ મને થયો કે કૃમિ છે તેમાં પણ અલગ અલગ પ્રકાર હોય છે આપણે કૃમિની વાત કરીએ તો જે મોટા ભાગે કૃમિમાં યકૃત કૃમિ હોય છે પછી ગોળ કૃમિ હોય છે અને પટ્ટી કૃમિ હોય છે આ ત્રણ પ્રકારના કૃમિ વધારે પ્રમાણમાં પશુઓના શરીરમાં જોવા મળે છે યકૃત કૃમિ એની વિગતવાર માહિતી આપશો આપણા જે પાંદડા હોય છે વનસ્પતિના એના જેવા એના ચપટા આકારના કૃમિ હોય છે અને એ પશુઓના યકૃત એટલે કે લિવર અને પિત્તનળીમાં રહેતા હોય છે અને આ યકૃત કૃમિ પશુને ગળથ નામનો રોગ કરતા હોય છે જે દેશી ભાષામાં એ રોગને ગળત કહે છે આપણે એને ઇંગ્લિશમાં ફેસિયોલિયાસીસ કહે છે એટલે આ ગળત નામનો રોગ કરતા હોય છે આ ગળત નામના રોગમાં પશુને એનેમિયાની અસર થાય છે કમળો થાય છે પછી ઘેટામાં ઊન ઉતરી જાય છે અને વાંસ મારતા ઝાડા થાય છે પછી ખાસ કરીને ગળાની નીચેના ભાગે સોજો આવે છે અને આ સોજામાં પાણી ભરાય છે અને આ સોજાની ખાસિયત એવી હોય છે કે જેમ દિવસ ચડતો જાય એમ સોજો વધતો જાય અને સાંજના સમયે આ સોજો મહત્તમ એટલે કે વધારે હોય છે અને સવારે આ સોજો ઘટી જતો હોય છે આપણે મેં અગાઉ વાત કરી એમ કે ઘેટા બકરામાં પણ આ યકૃત કૃમિનું સંક્રમણ વધારે પ્રમાણમાં જોવા મળે છે હવે આપણે જાણીએ છીએ કે ચોમાસું પૂરું થાય ત્યારે આપણા નદી નાળા સુકાઈ જતા હોય છે એટલે આ નદી નાળા સુકાઈ જાય એટલે નદીઓમાં તળાવમાં નહેરોમાં કે ખાડા ખાબોચિયામાં બંધિયાર પાણી ભેગું થતું હોય છે આ બંધિયાર પાણી આપણા પશુઓ પીવે એને આ કૃમિ રોગ થવાની શક્યતા વધારે રહેતી હોય છે આમ જે ગામમાં આવા ખાડા ખાબોચિયા તળાવ કે આવા પાણી ભરેલા કેન્દ્રો હોય છે એક ગામમાં આ યકૃત કૃમિનું સંક્રમણ વધારે પ્રમાણમાં રહેતું હોય છે આ જ પ્રકારે આપણે જે યકૃત કૃમિની વાત કરી એવા જ બીજા એક રૂમેન રૂમેન એટલે કે જઠરમાં થતા આવા કૃમિ એક હોય છે એને રૂમેન ફ્લુક કહે છે બરાબર અને એ આપડા મમરા જેવા આકારના હોય છે અને લાલ કલરના જોવા મળે છે શરૂઆતમાં આપણે વાત કરી કે યકૃત કૃમિ ગોળ કૃમિ હાજી તો ગોળ કૃમિ શું છે અથવા એનાથી કયા કયા પ્રકારનો રોગો થાય છે પશુઓને એટલે એ ગોળ હોય છે એટલે એનું નામ ગોળ કૃમિ આપ્યું છે આ પશુઓની હોજરીમાં અને આંતરડામાં જુદા જુદા આકારના ગોળ કૃમિ એમાં જોવા મળે છે હવે આ ગોળકૃમિઓ પશુઓની હોજરી અને આંતરડામાં રહી એની આંતરડાની શ્લેષ્મ કલામાંથી લોહી ચૂસી અને આપણા પશુઓની સ્વાસ્થ્યને માઠી અસર પહોંચાડતા હોય છે અને આ ગોળકૃમિને કારણે ઝાડા પણ થતા હોય છે આ ગોળકૃમિમાં આપણને સૂત્ર સૂત્રકૃમિ અને અંકુશ કૃમિ જોવા મળે છે એમાં રજ્જુકૃમિ હોય છે એ મોટા કરમિયા તરીકે ઓળખાય છે અને જનરલી આપણા પારુડા અને વાછરડા કે જે ગાય ભેંસના બચ્ચા હોય છે એમાં આ કૃમિ વધારે પ્રમાણમાં જોવા મળે છે અને આ કૃમિ આપણા ગાય ભેંસના વાછરડા અને પારુના શરીરમાં રહી અને એનો વિકાસ અટકાવી દે છે અને વિકાસને બહુ માઠી અસર કરે છે ઘણી વખત એવી પરિસ્થિતિ થાય છે કે આ બચ્ચામાં આ ગો આ રજોકૃમિ વધારે પ્રમાણમાં સંખ્યામાં થઈ જાય તો એ આંતરડાના પોલાણને બંધ કરી દે છે અને જેના હિસાબે આ આપણા બચ્ચા છે એ આડા પડખે થઈ જાય છે એને પેટમાં ચૂક આવે છે પગ ખેંચે છે અને મરણ પણ પામે છે અને પાતળા અને ચીકણા દુર્ગંધ મારતા ઝાડા કરે છે એ આપણે આ રજુ કૃમિની વાત કરી બરાબર હવે આવી જ રીતના બીજા એક સૂત્રકૃમિ છે આ સૂત્રકૃમિ થોડાક લંબાઈમાં નાના હોય છે અને આપણા જે દોરો હોય ને દોરા પ્રકારના હોય છે અને ઇંગ્લિશમાં થ્રેડ વર્મ કહે છે અને આ કૃમિ આંતરડામાં રહેતા હોય છે અને આંતરડાની દિવાલને ચોંટીને લોહી ચૂસતા હોય છે લોહી ચૂસે એટલે સ્વાભાવિક છે કે લોહીનું પ્રમાણ ઘટે પશુમાં એટલે એને એનેમિયા થતું હોય છે દુર્બળતા આવતી હોય છે ઝાડા થતા હોય છે પછી પશુઓને આ ઘેટા હોય તો એમાંથી ઊન ઉતરી જતી હોય છે અને એવી રીતના જુદી જુદી અસર કરતી હોય છે ગ્રોથને સ્ટન્ટેડ કરતા હોય છે એટલે કે ગ્રોથ વિકાસ ઘટાડતા હોય છે એવી આ એવી રીતે આ સૂત્રકૃમિના સંક્રમણથી પશુઓના આરોગ્ય ઉપર અસર થતી હોય છે એવી જ રીતના અંકુશકૃમિ કૃમિ એને હુકવમ કહેવામાં આવે છે આ અંકુશ કૃમિ છે આપણે હુક આકારના હોય છે એટલે એને અંકુશ કૃમિ કહેવામાં આવે છે આ કૃમિ ચામડી વાટે પણ પશુના શરીરમાં પ્રવેશે છે એ ચામડી વાટે જ્યારે પ્રવેશ પશુના શરીરમાં પ્રવેશે છે ત્યારે પશુને ઢીમચા થાય છે શિરસ જેવું થાય છે આ કૃમિ પણ મોટા કૃમિયાના જે હોય એ પશુઓના શરીરમાં આંતરડામાં ચોંટી અને લોહી ચૂસતા હોય છે અને વિવિધ પ્રકારના રોગ કરતા હોય છે આમાંથી પણ પશુઓને જાડા થતા હોય છે તો એક પટ્ટી કૃમિની માહિતી પણ આપશો આપ એટલે જે આપણી પટ્ટી હોય ને એ આકારના હોય છે અને બહુ જ લાંબા હોય છે અને આ પટ્ટી કૃમિ આપણા પશુઓના આંતરડામાં રહેતા હોય છે અને વાટે એમાંથી નીકળતા હોય છે ઘણી વખત પશુઓના મળમાં આખા પટ્ટી કૃમિ ન નીકળતા એના ભાગ એટલે કે સેગમેન્ટ નીકળતા હોય છે અને આ કૃમિઓ પણ બીજા બધા કૃમિઓની જેમ આંતરડામાં રહીને પશુઓના સ્વાસ્થ્ય ઉપર માઠી અસર કરતા હોય છે પશુઓને જાડા થતા હોય છે અને એના હિસાબે એનેમિયાને એવી અસર થતી હોય છે અને પશુઓના સ્વાસ્થ્ય ઉપર એડવર્સ ઇફેક્ટ કરતા હોય છે તો કૃમિ સિવાયના પણ કોઈ પરોપજીવ હોય છે કૃમિ સિવાયના પ્રોટો હોય છે જેને પ્રજીવો કહે છે આવા પ્રજીવો આપણા પાલતુ પશુઓના આંતરડામાં રહેતા હોય છે દાખલા તરીકે કોક્સિડિયા બેલેન્ટિડિયા અમીબા અને જીઆરડિયા અમીબા અને જિયાનું આપણે માણસમાં પણ સંક્રમણ થતું હોય છે આ પ્રજીવો આપણા પશુઓના આંતરડામાં રહી અને એને ઝાડા કરતા હોય છે ક્યારેક ક્યારેક આમાં પશુઓને લોહી મિશ્રિત ઝાડા પણ થતા હોય છે અને જેના હિસાબે પશુઓના સ્વાસ્થ્યને બહુ માઠી અસર પહોંચાડતા હોય છે બરાબર તો હવે જો ખબર પડે કે આ પ્રકારના કૃમિ પશુઓમાં છે તો તેના માટે કયા પ્રકારની દવા કરવી પડે છે તો આપણે અગાઉ ચર્ચા કરી એમ પશુઓને ઝાડા થાય કબજિયાત થાય અપચો રે આફરો રે ખોરાક ઓછો લે એનેમિયાની અસર હોય શરીર ફીકું થાય રૂવાટી બરછડ થાય આવા બધા જુદા જુદા ચિહ્નો જોવા મળે તો આપણે નક્કી કરી શકીએ કે આ પશુને આ જુદા જુદા કૃમિઓનું સંક્રમણ થયેલ છે પછી આપણે આ પશુઓને એ કૃમિના સંક્રમણથી બચાવવા માટે એને કૃમિનાશક દવાઓ આપવી જોઈએ અથવા તો જો સારું ન થાય તો નજીકના પશુ દવાખાનાનો સંપર્ક કરી અને ત્યાંથી માહિતી લેવી જોઈએ જનરલી આપણા પશુઓને વર્ષમાં થી ત્રણ વાર કૃમિનાશક દવાઓના ડોઝ આપવા જોઈએ જનરલી પદ્ધતિ એવી હોય છે ચોમાસા પહેલા અને ચોમાસું પૂર્ણ થયા પછી જો આપણે આપણા પશુઓને કૃમિનાશક દવાનો ડોઝ આપીએ બરાબર તો એની ઘણી સારી અસર થતી હોય છે આપણને ખબર છે કે ગામડામાં આપણા પહેલાંના જે માણસો હતા એ આપણા પશુઓને કાળીજીરી મામે જુઓ આ ખવરાવતા આ એક પ્રકારની કડવાણી છે અને જે આયુર્વેદિક ડી ડિવર્મરનું કામ કરે છે અને આપણા પશુઓના શરીરમાં કૃમિઓને નાશ કરે છે એ કાળીજીરી અને મામેજો પણ ખવરાવી શકાય અને આપણા બજારમાં વિલાયતી દવામાં આ કૃમિનાશક દવાઓ પણ મળે છે એ પણ ખવરાવી શકાય બીજું પશુપાલન ખાતા દ્વારા ડેરી સંઘો દ્વારા અથવા અન્ય પશુપાલનની કામગીરી સાથે સંકળાયેલી સંસ્થાઓ દ્વારા પશુ સારવાર કેમ્પો પશુ સારવારને લગતી જુદી એક્ટિવિટી થતી હોય છે જ્યારે પણ આપણે ત્યાં જઈ આપણા પશુઓને લઈ જવું જોઈએ બતાવવું જોઈએ અને આપણે કૃમિનાશક દવાઓનો ડોઝ એમને અપાવવો જોઈએ સાહેબ આ તો વાત કરી કે જ્યારે ખબર પડે કે કૃમિ છે પશુઓમાં અને એના માટે કઈ રીતની દવાઓ આપી અથવા તો પશુઓને ચેકઅપ કરાવવા માટે લઈ જવા એ ત્યાર પછીની વાત છે પણ એમ કહેવાય ને કે એક કહેવત છે કે પાણી પહેલા બાંધીએ તો એના માટે પહેલેથી શું કરવું એટલે આ કૃમિનો ઉપદ્રવ ઓછો થાય એની કાળજી લેવા માટે આપણે પશુઓને નિયમિત રીતે કૃમિઓની દવા આપવી જોઈએ પછી બીજું કે આપણા પશુઓના રહેઠાણ જે હોય છે એ રહેઠાણ ચોખ્ખા રાખવા જોઈએ પશુઓની ગમાણ છે પશુઓનો જે ફરજો કે જે શેડ કહીએ એ ચોખ્ખો રાખવો જોઈએ આપણા પશુઓના રહેઠાણમાં ગંદકી ન થાય એની આપણે ખાસ કાળજી રાખવી જોઈએ પછી આપણે જે અગાઉ વાત કરી કે યકૃત કૃમિની જે વાત કરી હતી બંધિયાર પાણી હોય એનું જે પાણી પીતા હોય એ આ કૃમિનું સંક્રમણ થવાની શક્યતા વધારે રહેલી હોય છે તો આપણે આ બંધિયાર માંથી પશુઓને પાણી પીવડાવવું ન જોઈએ આવી બધી કાળજી રાખવી જોઈએ કૃમિની જ વાત છે તો મને ખાસ યાદ આવે છે કે નાના બાળકોને આપણે ઘણીવાર એમ કહેતા હોઈએ છીએ કે કૃમિને કારણે મીઠાશ નહીં ખાવાની કડવાણી પીવાની તો જે તમે કીધું કે મોટા છોડ હોય તો મોટા પશુઓ જ્યારે ખાય છે ત્યારે એ છોડમાંથી જે નાના છોડ બાકી રહી જાય છે તે નાના પશુઓ ખાય છે તો શરૂઆતથી એવું કંઈ ધ્યાન રાખવું પડે કે આ પશુઓને આ જ રીતનો ચારો આપવો આ કૃમિઓની લાઈફ સાયકલ હોય છે જી આપણા પશુઓના શરીરમાં કૃમિ હોય છે હવે એ કૃમિઓના ઈંડા પશુઓના મળ વાટે વાતાવરણમાં આવતા હોય છે અને વાતાવરણમાં એ ઘાસચારા સાથે કે આપણે જે ઘાસચારાની નજીક માટી હોય છે એ માટીમાં મિક્સ થઈ જતા હોય છે હવે આપણે જો આપણા પશુઓને નિયમિત રીતે ચોકસાઈ પૂર્વક કૃમિનાશક દવાઓ આપીએ તો એ કૃમિનાશક દવાઓથી આપણા પશુઓમાં કૃમિનું સંક્રમણ નથી થતું સંક્રમણ ન થાય એટલે આ આવા ઈંડાઓ વાતાવરણમાં આવવાની શક્યતાઓ ઘટી જતી હોય છે અથવા તો નહીવત થતી હોય જતી હોય છે અને આપણે આ રીતે આ કૃમિનાશક રોગ કે સંક્રમણને ખાળી શકીએ છીએ કોઈ પદ્ધતિ છે કે એવી કોઈ જાણે કે કોઈ રસી હોય જે અમુક શરૂઆતથી એને આપવી પડે અથવા બ બે મહિને ત્રણ ત્રણ મહિને એવો કોઈ પિરિયડ હોય જેથી આ રોગથી બચી શકાય એવું છે અને આપણે કૃમિનાશક દવાઓ આપી અને કંટ્રોલ કરી શકીએ વર્ષમાં બે થી ત્રણ વખત કૃમિનાશક દવાઓના ડોઝ આપણે આપવા જોઈએ અને જનરલી ચોમાસાની શરૂઆત પહેલા અને ચોમાસું પૂર્ણ થયા પછી આપણે જો પશુઓને નિયમિત રીતે આ કૃમિનાશક દવાઓના ડોઝ આપીએ તો આપણે આ આપણા પશુઓને કૃમિઓના સંક્રમણથી મુક્ત રાખી શકીએ અને જેથી કરીને આપણા પશુઓને કૃમિઓથી થતું નુકસાન આપણે અટકાવી શકીએ અને આપણને આર્થિક નુકસાન થતું અટકાવી શકીએ કારણ કે કૃમિઓના સંક્રમણથી પશુઓનો વિકાસ અટકે છે પશુઓના ઉત્પાદન ઉપર એની ગંભીર અસર થાય છે અને એના ઉત્પાદ ઉત્પાદન ઉપર ગંભીર અસર થાય એટલે આપણે જાણીએ છીએ કે આપણા પશુપાલકોને આર્થિક ફટકો પડે છે એટલે કૃમિઓના ડોઝ નિયમિત રીતે સમયાંતરે આપીએ

અને ચોમાસા પછી એટલે જે નવું ઘાસ ઉગે છે એ રીતે કરવું જોઈએ તો ત્યાં જઈને પણ દવાનો કે દવાનો છો કરવાથી પછી પોઈઝન થવાની પણ શક્યતા રહી ઓકે એટલે જે છે એના પશુ એના માટે એક બીજું છે તમને અગાઉ વાત કરી એમ કે આપડા બાહ્ય કરમિયા અને આંતરિક કરમિયા આપણે જે આ ચર્ચા કરી આંતરિક કરમિયા ની વાત કરી હવે બીજા બાહ્ય કરમિયા હોય છે જે આપણા પશુઓના શરીરની ચામડી ઉપર ચોંટેલા હોય છે જેવા કે ટીક માઇટ લાઇટ્સ જેને આપણે દેશી ભાષામાં ઈતરડી કથીરી કહીએ છીએ આવડા બાહ્ય જે પરોપજીવી હોય છે એ આપણા પશુઓના શરીર ઉપર ચોટેલા હોય છે અને શરીર ઉપરથી લોહી ચૂસતા હોય છે અને એ લોહી ચૂસી અને આપણા પશુઓને સ્વાસ્થ્યને ગંભીર રીતે અસર કરતા હોય છે તથા આ બાહ્ય પરોપજીવીઓ બીજા પશુ બીજા રોગો ફેલાવવા માટે વેક્ટર તરીકે કામ કરતા હોય છે આપણે જોયું કે હમણાં છેલ્લે આપણે લંપી નામનો રોગ આવ્યો હતો લંપી નામનો રોગ વાયરસથી ફેલાતો વાયરસથી થતો રોગ હતો પણ આ લંપી નામનો રોગ માખી મચ્છરથી ફેલાતો હતો એટલે આ માખી મચ્છર છે એ વેક્ટર તરીકે કામ કરતા હતા એટલે એ બાહ્ય પરોપજીવીઓ પણ આપણા પશુઓના શરીરમાં થતા હોય છે ને એને પણ આપણે બાહ્ય રીતે દવા કરી પશુઓના ઉપર છંટકાવ કરી અને આપણે એનો કંટ્રોલ કરી શકીએ છીએ ખેડૂત મિત્રો આ માહિતીથી એટલે કે પરોપજીવથી થતા રોગથી કઈ કઈ પ્રકારની નુકસાન થાય છે પશુઓને અને સાથો સાથ જે ઉદ્યોગ સાથે સંકળાયેલા છે તેમને કેટલું નુકસાન થાય છે તેની સંપૂર્ણ માહિતી એટલે કે આપના પ્રશ્નોનું સમાધાન આજે આપને મળી જ ગયું હશે આ કૃષિ દર્શન કાર્યક્રમમાં તો આટલી સરસ માહિતી આપવા માટે આપ સર્વે વતી ખેડૂત મિત્રો વતી બોરીસાગર સાહેબ આપનો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ